નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આજે આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે ભણીશું. અગાઉના પાઠમાં તમે જોયું કે શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને સરાયના બીજા યુદ્ધમાં પરાજિત કર્યા હતા અને સલ્તનત યુગની સ્થાપના થઈ. એ આપણે અગાઉના પાઠમાં જોયું હતું. મિત્રો, પ્રાચીન સમયથી જ આ દિલ્હી છે ને એ રાજધાનીનું કેન્દ્ર રહ્યું છે. બધાને દિલ્હીની ગાદી ઉપર આવવું છે. હાલમાં પણ આપણી રાજધાની તો દિલ્હી છે, એટલે કે પ્રાચીન સમયથી જ દિલ્હીનું એક જબરજસ્ત આકર્ષણ હતું એમ. આવો આ પાઠમાં આપણે જોઈએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. શેનું હતું? તો શું કહે છે, 12મી સદીમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. કઈ સદીમાં? તો 12મી સદીમાં. ચૌહાણ અને જે બે વંશો છે એ બે રાજપૂત વંશમાં મેઇન વેપારનું કેન્દ્ર હતું એમ. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. જો બરાબર યાદ રાખજો મિત્રો, શું કહે છે ભાઈ, 12મી સદીમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. પછી 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ એમ. 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારત પર શાસન કરનારને સુલતાન તરીકે ઓળખાતા. હવે જો દિલ્હી સલ્તનતમાં સુલતાન કોને કહેવામાં આવતો ખબર છે? જે રાજા હોય ને એને સુલતાન કહેવાતા એમ. એટલે કે 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારત પર શાસન કરનારને સુલતાન તરીકે ઓળખાતા અને શાસનકાળને, એટલે કે આ 1206 થી 1526 ને આ સમયને શું કહે છે ખબર છે તમને? સલ્તનત કાળ. બરાબર. એટલે 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારત પર શાસન કરનારને સુલતાન કહેવાય. સુલતાન એટલે કે રાજા. અને તે કાળને કયો કાળ કહેવાય? દિલ્હી સલ્તનત કાળ. એટલું બરાબર યાદ રાખજો. એટલે કે આ 350 વર્ષના સમયગાળાને સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શાસકો મૂળ ક્યાં હતા? તો મૂળભૂત રીતે એ તુર્ક અને અફઘાનિસ્તાનના હતા એમ. 350 વર્ષમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. બરાબર. આ 1206 થી 1526 દરમિયાન 5 વંશો જે દિલ્હીની ગાદી ઉપર સત્તા ભોગવે છે, એમાં પેલું ગુલામ વંશ, બીજું ખલજી વંશ, ત્રીજું તુગલક વંશ, ચોથું સૈયદ વંશ અને લોદી વંશ આવે છે. આજે આપણે આ પાઠમાં ગુલામ વંશ વિશે ભણવાનું છે. ગુલામ વંશ. હવે વારાફરતી વારા ક્રમવાર આપણે લઈશું. દિલ્હી સલ્તનત ઉપર આ બધા પાંચેય આવે છે એનો ક્રમવાર આપણે અભ્યાસ કરીશું. ગુલામ વંશ ઈસ્યુ એનો સમય છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મેં તમને કીધું ને અગાઉના પીરિયડમાં કે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ઘણા બધા યુદ્ધો થાય છે. ઘણી વખત એ હાર પણ પામે છે અને જીતે પણ છે, પણ છેલ્લે આ બીજું તરાઈનું યુદ્ધ થાય છે એમાં પૃથ્વીરાજ ચૌહાણને મોટો પરાજય મળે છે. એની પાછળ અને અહીંયાથી સલ્તનત યુગ ચાલુ થાય છે. કેમ? આપણા રાજપૂતોની એકતા નહોતી, કારણ કે અંદરો અંદર બધાને સામ્રાજ્ય વધારવું હતું. અને મોટી કરુણતા એ હતી કે રાજપૂતો છે ને એ શિહાબુદ્દીન સાથે જોડાઈ ગયા હતા, પણ પૃથ્વીરાજને સાથ આપ્યો નહીં. જો પૃથ્વીરાજ સાથે બધા રાજપૂતો એક થઈ ગયા હોત તો આ વિદેશીઓ છે એ આપણા દેશ ઉપર રાજ કરી શકે નહીં એમ. શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. હવે તમને પરીક્ષામાં એમ પૂછાય તો ભાઈ આપણે બરાબર યાદ રાખવાનું કે ભાઈ ગુલામ વંશનો સલ્તનત યુગ ક્યાંથી થઈ? તો સરાયના
બીજા યુદ્ધથી. એમ પૃથ્વીરાજ ચૌહાણ અને સિયાબુદ્દીન ધોરી વચ્ચે જે તરાઈનું બીજું યુદ્ધ થયું હતું એમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર મળે છે અને દિલ્હી સલ્તનત યુગની શરૂઆત થાય છે. એમ મોહમ્મદ ધોરીના ગુલામ કુતુબુદ્દીન એબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. એટલે ગુલામ વંશનો સ્થાપક કોને ગણવામાં આવે છે? આમ તો કુતુબુદ્દીન એબક, જે મોહમ્મદનો શું હતો? ગુલામ હતો. અને સત્તા એ કોને આપે છે? ભાઈ આ કુતુબુદ્દીન એબકને. એટલે મેઇન ગુલામ વંશનો સ્થાપક તો કુતુબુદ્દીન એબક જ ગણાય છે. એમ એબક મામલુક વંશનો હતો. કયા વંશનો હતો? એ મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. એને કેટલા વર્ષમાં? 5 વર્ષમાં. એમ 1210માં, ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું. એમ હવે બને છે શું કે ભાઈ એ રમત રમતો હોય છે ઘોડાની, ને પડી જવાથી એનું મૃત્યુ થાય છે. એમ ઘોડાની એક રમત આવે, એ રમતા રમતા પડી જાય છે ને એનું મૃત્યુ થાય છે. હવે હવે પછી કોણ આવે છે દિલ્હીની ગાદી ઉપર? તો એનો ગુલામ અને પાછળથી એનો જમાઈ થાય છે ઇલ્તુમિશ. આ કુતુબુદ્દીન એબક છે એને ઘણા બધા કાર્યો કર્યા હતા, જેમ કે કુતુબ મિનાર, અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા અને હોજે કુતુબ, જે આપણે અમદાવાદમાં આવેલું છે. આ કુતુબ મિનાર છે એમ કહેવાય છે કે એને એક જ મિનારો બનાવ્યો હતો. કોણે? કુતુબુદ્દીન એબકે એક જ મિનારો બનાવ્યો હતો, એના ગુરુની યાદમાં બનાવ્યો હતો. પણ પછી એક મિનારો બનાવે છે અને એનું અવસાન થાય છે. બાકીના 4 મિનારા છે એ એનો જે જમાઈ અને ગુલામ હતો ઇલ્તુમિશ એ પૂરા કરે છે. પછી અજમેરમાં એને ઢાઈ દિનકા ઝોપડા નામ ઇમારત બંધાવી. ઢાઈ દિનકા ઝોપડા કેમ? તો એમ કહેવાય છે કે એ પહેલા સંસ્કૃત પાઠશાળા હતી અને એને કુતુબુદ્દીન એબક છે એને તોડાવી નાખે છે અને માત્ર 2.5 દિવસમાં જ આખું તૈયાર કરાવે છે. એટલે એને શું કહે છે? ઢાઈ દિનકા ઝોપડા. પછી કુતુબુદ્દીન એબકે અમદાવાદમાં હોજે કુતુબ, જે હાલનું આપણું કાંકરિયા તળાવ છે તે, અને આમે કાંકરિયા તળાવની આજે પણ પ્રવાસન સ્થળમાં નોંધ લેવાય છે. તો આવા સરસ મજાના કાર્યો પણ કુતુબુદ્દીન એબકે કર્યા હતા. એના અવસાન બાદ એનો ગુલામ અને પાછળથી એનો જમાઈ થાય છે ઇલ્તુતમિશ ગાદીએ આવ્યો. હવે આ ઇલ્તુતમિશ છે એને પણ સામ્રાજ્ય વધારવાનો બહુ શોખ હતો. એને 4 પુત્રો હતા, પણ એમ કહેવાય છે કે એને એકય પુત્રને પોતાનો ઉત્તરાધિકારી બનાવતો નથી અને એની એક દીકરીને એ સક્ષમ માને છે, જેનું નામ છે રજિયા સુલતાના. પછી ઇલ્તુમિશ પછી એના પુત્ર નથી આવતા, પણ કોણ આવે છે ગાદી ઉપર? રજિયા સુલતાના. અને એમ કહેવાય છે કે ઇતિહાસકાર સિરાજ મિનાસ નામના ઇતિહાસકાર હતા, એ નોંધે છે કે રજિયા એના બધા ભાઈઓ કરતા કાબેલ અને સક્ષમ હતી. એમ ઇલ્તુતમિશના કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાણ એટલે કે 4 ગાણની સ્થાપના કરી, એટલે કે 4 તુર્કી અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. હવે તમને એમ પૂછે કે ભાઈ ગુલામ વંશમાં લાહોરથી દિલ્હીનું સ્થળાંતર કોણે કર્યું? તો ઇલ્તુતમિશ, બરાબર. એને શું કર્યું તો પોતાની રાજધાની જે લાહોર હતી ત્યાંથી લઈ અને દિલ્હી કર્યું. એમ ઇલ્તુતમિશ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુતમિશે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી, એટલે કે સુલતાન બનાવી. એમ ઇલ્તુતમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તે સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. શું બને છે? હવે રજિયા હતી તો કાબેલ, બરાબર, સક્ષમય હતી અને રાજ પણ સરસ કરતી હતી, પણ એ સમયના અમીરો અને સામંતો છે ને એ ખૂચતું હતું, કારણ કે એ એક સ્ત્રી હતી એટલે એનો સ્વીકાર કરતા
નહીં, બાકી એનામાં રાજ્ય કુશળતા ઘણી બધી હતી એમ. અને બને છે એવું કે અંદરોઅંદરની કારણે જ રજિયા છે એ દિલ્હીની ગાદી ઉપરથી જાય છે. અને પછી એનો ભાઈ જે ઇલ્તુત્મિશનો પુત્ર અને રજિયાનો ભાઈ થાય એ નાસિરુદ્દીન દિલ્હીની ગાદીએ આવે છે. નાસિરુદ્દીન પછી એમ કહેવાય છે કે થોડાક સમય 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થાય છે. અને પછી દિલ્હીની ગાદી આવે છે ગયાસુદ્દીન બલબન. એમ કહેવાય છે કે 22 વર્ષના શાસન કરે છે ગયાસુદ્દીન બલબન, અને તેના સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થાય છે. તો આ થઈ ગુલામ વંશની વાત. જો કેટલા શાસન કરતા આવ્યા તમે જોયું ને, સૌથી પહેલો ગુલામ વંશનો સ્થાપક એટલે કે કુતુબુદ્દીન એબક. પછી 1192 માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ધોરી પૃથ્વીરાજ ચૌહાણની સામે વિજય મેળવે છે અને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નખાય છે. આ પછી આવે છે મોહમ્મદ ગોરીનો ગુલામ કુતુબુદ્દીન એબક. આમ તો ખરો સ્થાપક કુતુબુદ્દીન એબક જ ગણાય છે, પણ આ કુતુબુદ્દીન એબક છે એ મોહમ્મદ ધોરીનો શું હોય છે, ગુલામ હોય છે. અને પાછળથી આ મોહમ્મદ ધોરી એને સત્તા આપે છે એમ. હવે ઈસવીસન 1210 માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થાય છે. અને પછી એ સત્તા કોને આપે છે, તો ભાઈ એના જમાઈ અને એનો ગુલામ ઇલ્તુત્મિશને આપે છે. ઇલ્તુત્મિશને 4 પુત્રો છે, પણ એકની સત્તા આપતો નથી, કારણ કે એના એકય પુત્રને સક્ષમ સમજતો નથી. પણ એની બદલે તેની પુત્રી રઝિયા સુલતાના જે દિલ્હીની ગાદી ઉપર આવે છે, અને એટલે કે એની ઉત્તરાધિકારી રઝિયા સુલતાનાને બનાવે છે. રાજકીય ચળવળ એક સ્ત્રીને સ્વીકારતા નથી, એટલે એ સામંતો અને દરબારોના વિરોધોથી રઝિયા છે, રઝિયા રાજગાદીનો અંત આવે છે. અને એના પછી એનો ભાઈ રઝિયાનો ઇલ્તુત્મિશનો પુત્ર અને રઝિયાનો ભાઈ નાસિરુદ્દીન દિલ્હીની ગાદી ઉપર આવે છે. 21 વર્ષના શાસનકાળ પછી ગયાસુદ્દીન બલબન જે દિલ્હીની ગાદી ઉપર આવે છે. અને એમ કહેવાય છે કે ગયાસુદ્દીન બલબન પછી ગુલામ વંશનો અંત આવે છે અને દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની શરૂઆત થાય છે. તો મિત્રો હવે આગળના પીરિયડમાં આપણે બીજા વંશોની ચર્ચા કરશું. આજનું હોમવર્ક તમારે ગુલામ વંશ વિશે ટૂંક નોંધ લખવાની છે. અસ્તુ.